धोरण सात विज्ञान प्रकरण चार विषय विज्ञान प्रकरण चार ऊष्मा। विद्यार्थी मित्रों, आपणे बधा प्रकरण चार नी समजूती जोई रह्या छीए, बराबर। आपणे प्रकरण चार ऊष्मा में ठंडु अने गरम तथा तापमान मापवा माटेना साधन थर्मोमीटर नी समजूती जोई हती। अने आजे आपणे हवे थर्मोमीटरनुं वांचन केवी रीते थाय તે સમજીએ, તો ચાલો આજે આપણે શરૂ કરીએ થર્મોમીટરનું વાંચન, રીડિંગ એ થર્મોમીટર। તો ચાલો આપણે જોઈએ કે થર્મોમીટર હોય એ કેવી રીતે આપણને તાપમાનનું માપન બતાવે અથવા તો તાપમાનનું વાંચન તેમાં કેવી રીતે કરવું। તો આપણે સૌથી પહેલાં પાસે પાસે આવેલા જે બે મોટા અંકના વચ્ચે તાપમાનનો તફાવત કેટલો છે તે નોંધવો પડે, બરાબર। થર્મોમીટર ઉપર જે બે આંકડા લખ્યા હોય એ આંકડા વચ્ચે તાપમાનનો તફાવત કેટલો છે તે નોંધવો પડે, અને તેમની વચ્ચેના ભાગમાં કુલ કેટલા વિભાગો છે, નાના નાના કાપા કેટલા છે એ પણ આપણે નોંધવું પડે। હવે આપણે ધારી લઈએ કે ભાઈ બે મોટા આંકડા વચ્ચેનો તફાવત એક અંશ છે અથવા તો એક ડિગ્રી છે એમ આપણે કહીએ, અને બે મોટા આંકડા વચ્ચે કુલ નાના વિભાગોની સંખ્યા જો 5 હોય તો નાના વિભાગના મૂલ્યનું વાંચન કેટલું થાય, 1/5, એટલે એનો અર્થ થાય 0.2 અંશ સેલ્સિયસ। તો થર્મોમીટરને આ રીતે પહેલાં વહેલા તો સમજવું પડે, બરાબર, વાંચનની પદ્ધતિ કેવી રીતે કરવી તે બાબત। હવે થર્મોમીટરને જંતુનાશક પ્રવાહી વડે બરાબર સાફ કરી લેવું જોઈએ, એન્ટીસેપ્ટિક વોટર એટલે કે જંતુનાશક પ્રવાહી, દાખલા તરીકે સ્પિરિટથી। પછી તેને આપણા હાથમાં જે પારોવાળો ભાગ હોય, પારાવાળો, એ પારાવાળા ભાગના વિરુદ્ધ છેડા પરથી પકડાઈ અને હળવેથી થોડાક ઝાટકા આપવા પડે। પછી આ ઝાટકાને આપ્યા પછી આપણે આગળની પ્રક્રિયા કરવાની હોય છે, પણ ઝાટકા શા માટે આપવાના, ઝાટકાને કારણે થર્મોમીટરની નળીમાં જે પારો હોય એ નીચે ઉતરશે અને મર્ક્યુરીના એટલે કે પારાના દોરાનો છેડો 35 અંશ સેલ્સિયસથી નીચે છે કે નહીં તેની આપણે બરાબર વાંચી અને ખાતરી કરી લેવી પડે। થર્મોમીટરના પારાવાળા છેડાને પછી મોઢામાં આપણી જીભની નીચે રહે એ રીતે 1-2 મિનિટ સુધી રાખવાનું હોય છે, ત્યારબાદ એને બહાર કાઢવાનું હોય અને બહાર કાઢી અને સ્કેલ એટલે કે માપક્રમ પરનું તાપમાન વાંચવાનું હોય છે। તો આ થયું 0 સેલ્સિયસ એકમમાં આપણા શરીરનું તાપમાન, બરાબર। આપણા શરીરનું તાપમાન સેલ્સિયસ એકમમાં કેટલું છે તે આપણે આમાં વાંચી શકીએ। તો તંદુરસ્ત જે વ્યક્તિ હોય, માનવ શરીર, એનું સામાન્ય તાપમાન 37 અંશ સેલ્સિયસ જોવા મળે છે, અને એ રીતે આપણે નોંધ કરી શકીએ કે તાપમાન એના એકમ સાથે જ દર્શાવવામાં આવતું હોય છે, બરાબર। અને શરીરનું તાપમાન છે એ 37 કરતાં ઊંચું જાય તો ફીવર એટલે કે તાવની શક્યતા રહેલી છે એવું કહી શકાય, બરાબર। હવે આપણે આપણા મિત્રોમાં, ધારો કે 10 મિત્રો હોય તો 10 મિત્રોના શરીરના તાપમાનની આ ક્લિનિકલ થર્મોમીટર વડે માપણી કરી અને અવલોકનોને નોંધીએ તો આપણને આપણા મિત્રોના વ્યક્તિના શરીરનું તાપમાન બરાબર 37 અંશ છે કે એનાથી નીચું છે કે એનાથી ઊંચું છે તે જાણવા મળે છે। ઘણી વખત શું હોય કે વ્યક્તિના શરીરનું તાપમાન બરાબર કાંઈ 37 અંશ સેલ્સિયસ જ હોય એવું હોતું નથી, શરીરનું તાપમાન 37 અંશ સેલ્સિયસ કરતાં થોડુંક વધારે પણ હોય અને ક્યારેક સહેજ ઓછું પણ જોવા મળે છે। વાસ્તવમાં એને આપણે શરીરનું સામાન્ય તાપમાન 37 અંશ સેલ્સિયસ કહીએ છીએ, બરાબર। એટલે ઘણી વખત ચિંતા થઈ જાય કે આપણું શરીરનું તાપમાન તો 37 નથી, એની કરતાં ઓછું છે અથવા તો એની કરતાં થોડુંક વધારે છે, તો ચિંતા કરવાની જરૂર હોતી નથી, ક્યારેક એવું બની શકે। અને આ રીતે
सामान्य एम कहेवामां आवे छे के 37 सेल्सियस छे ए मोटा भागना तंदुरस्त व्यक्तिओना शरीरना तापमाननो सरेराश मूल्य छे। तो क्लिनिकल थर्मोमीटरना नीचे रचना छे ये मात्र ने मात्र शरीरना तापमान मापवा माटे ज करेली होय छे। सामान्य रीते मानव शरीरनु तापमान 35 अंश सेल्सियस थी नीचे जतु होतु नथी अने 42 अंश सेल्सियस थी ऊपर जतु होतु नथी। अने ए माटे क्लिनिकल थर्मोमीटर में जे मापक्रम होय छे ए 35 अंश सेल्सियस थी 42 अंश सेल्सियस वच्चेनो बतावेलो होय छे, बराबर। अने ए रीते आपणे क्लिनिकल थर्मोमीटर वडे फक्त ने फक्त આપણા શરીરનું એટલે કે માનવના શરીરનું તાપમાન માપી શકીએ છીએ। પછી આપણે એને ગરમ પાણીમાં મૂકીએ તો એ ન કરી શકાય, અથવા તો ગરમ દૂધનું તાપમાન પણ ક્લિનિકલ થર્મોમીટર વડે માપી શકાતું નથી। પરંતુ આપણે એક સાવચેતી રાખવાની, કઈ સાવચેતી, કે માનવ શરીર સિવાયના કોઈપણ પદાર્થોના तापमान मापवा माटे क्लिनिकल थर्मोमीटर नो उपयोग करवानो नहीं। क्लिनिकल थर्मोमीटर ने तड़का में अथवा तो अग्नि नजीक पर राखवानो नहीं, नहींतर शुं थाय ए तूटी जाए, बराबर। एटले आटली सावचेती खास जरूरी छे। हवे आपणे जोईए प्रयोगशाला में वपरातुं थर्मोमीटर, जेने कहेवाय लेबोरेटरी थर्मोमीटर। તો આપણા માનવ શરીર સિવાયના પદાર્થોના તાપમાન આપણે કેવી રીતે માપી શકીએ એવો આપણને મનમાં પ્રશ્ન થાય, તો આ હેતુ માટે બીજા થર્મોમીટર પણ બનાવવામાં આવ્યા, અને એમાંનું એક થર્મોમીટર એટલે લેબોરેટરી થર્મોમીટર તરીકે એને ઓળખવામાં આવે છે। આપણે આપણી પ્રયોગશાળા, સ્કૂલની પ્રયોગશાળા છે, વિજ્ઞાન પ્રયોગશાળા, ત્યાં આપણે આપણને લેબોરેટરી થર્મોમીટરની જાણકારી મળે, જોવા મળે, બરાબર। કાળજીપૂર્વક એને આપણે જોઈ અને અવલોકન કરી અને એનો અભ્યાસ આપણે કરી શકીએ। તો એમાં પણ જે અંકન કરેલા મહત્તમ એટલે કે સૌથી વધારે અને લઘુત્તમ એટલે કે સૌથી નીચા તાપમાનની નોંધ આપેલી હોય છે। સામાન્ય રીતે જે લેબોરેટરીની રેન્જ છે એ -10 અંશ સેલ્સિયસથી એટલે કે -10 અંશ સેલ્સિયસથી 110 અંશ સેલ્સિયસ હોય છે, બરાબર। લેબોરેટરી થર્મોમીટરમાં -10 અંશ સેલ્સિયસથી 110 અંશ સેલ્સિયસ વચ્ચેની રેન્જમાં આ થર્મોમીટર જોવા મળે છે। વળી ક્લિનિકલ થર્મોમીટર માટે આપણે જોયું એમ લેબોરેટરી થર્મોમીટર વડે નાનામાં નાનું કેટલું તાપમાન માપી શકાય છે એ પણ આપણે જાણી શકીએ, અને આ જાણકારી વડે જ આપણે થર્મોમીટર વડે દર્શાવતું તાપમાન છે એની ચોકસાઈપૂર્વક માપણી કરી શકતા હોઈએ છીએ। તો હવે આપણે જોઈએ કે થર્મોમીટરનો ઉપયોગ કેવી રીતે થાય છે એ આપણે હવે શીખી લઈએ। તો લેબોરેટરી થર્મોમીટરના ઉપયોગની પદ્ધતિ, તેમાં શું કરવાનું, બે પ્યાલો લેવાનો અને એમાં થોડુંક નળનું પાણી ભરવાનું, પછી લેબોરેટરી થર્મોમીટરને ઉપરના ભાગથી પકડી અને એનો જે પારાવાળો છેડો છે એને પાણીમાં ડૂબાડી રાખવાનો। હવે પારાવાળો જે બલ્બવાળો થર્મોમીટરનો છેડો છે એ આ પ્યાલાના પાત્રના તળિયે કે દિવાલને અડે નહીં એવી રીતે આપણે થર્મોમીટરને ઊભું ગોઠવવાનું હોય છે। પછી થર્મોમીટરના પાતળા વેહમાં, જે પાતળી નળી છે વેહ, એમાં પારાની હલનચલનને આપણે ધ્યાનથી જોઈએ, નિહાળીએ, બરાબર। પારસેલી બાળકો આ કરી શકે, અને પછી જ્યાં સુધી થર્મોમીટરના પાતળા વેહમાં, પેલી પાતળો વેહ એટલે કે નળી, એમાં પારો સ્થિર ન થાય ત્યાં સુધી રાહ જોઈએ, અને પછી જે સ્થાને પારો સ્થિર થાય તે સ્થાનનો અંક તે સમયનું પાણીનું તાપમાન દર્શાવે છે અને એ મૂલ્યની આપણે નોંધ કરીએ તો આપણને પાણીના તાપમાનનું મૂલ્ય પ્રાપ્ત થાય છે। તો આપણા વર્ગના દરેક વિદ્યાર્થી વડે નોંધાયેલા તાપમાનને આપણે સરખાવીએ તો બધાના અવલોકનો સમાન છે કે નહીં,
અને જો સમાન ન હોય તો તફાવત કેમ આવ્યા એની પણ આપણે ચર્ચા કરી શકીએ. પણ આ ચર્ચામાં આપણે એટલું સમજવાનું કે જુદા જુદા હેતુઓ માટે જુદા જુદા થર્મોમીટરનો વપરાશ થતો હોય છે. એમાં સૌથી વધારે અને સૌથી ઓછા થર્મોમીટર વડે આગળના દિવસનું મહત્તમ તાપમાન એટલે કે સૌથી વધુ અને લઘુત્તમ તાપમાન એટલે કે સૌથી ઓછું તાપમાન હવામાન ખાતાની કચેરી દ્વારા હવામાન સમાચારમાં આપણને જણાવવામાં મળતું હોય છે. એ માટે વપરાતા થર્મોમીટરને મહત્તમ લઘુત્તમ થર્મોમીટર કહેવામાં આવે છે. બરાબર, ન્યૂઝપેપરમાં આ મહત્તમ લઘુત્તમ તાપમાન શહેરનું જોવા મળતું હોય છે. જુદા જુદા મોટા શહેરો કે દિલ્હીમાં સૌથી વધુ તાપમાન આટલું હતું, સૌથી ઓછું આટલું હતું, મુંબઈ, કલકત્તા અને ચેન્નાઈ એમ ચાર શહેરોનું તાપમાન હવામાન ખાતાવાળા હવામાન સમાચારમાં આકાશવાણીમાં પ્રગટ કરતા હોય છે. અને ક્લિનિકલ થર્મોમીટર તથા લેબોરેટરીના થર્મોમીટરમાં તાપમાનના અવલોકનો નોંધતી વખતે જે સાવચેતી રાખવાની હોય છે એમાં થર્મોમીટરને શિરોલંબ જ રાખવાનું હોય છે. સીધું થર્મોમીટરનો પારાવાળો જે બલ્બ છે એ જે પદાર્થ કે પ્રવાહીનું તાપમાન આપણે માપવાનું હોય તેના સંપર્કમાં બધી બાજુથી હોવો જરૂરી છે. થર્મોમીટરનો મર્ક્યુરીનો છેડો એટલે કે પારાવાળો છેડો છે એ પાત્રની દિવાલને અડે નહીં એ પણ આપણે ધ્યાન રાખવાનું હોય છે. બરાબર, તો આની ઉપરથી આપણે પ્રવૃત્તિને સમજી લઈએ કે ભાઈ પ્યાલામાં થોડું ગરમ પાણી લઈએ અને પછી લેબોરેટરી થર્મોમીટરને ડૂબાડી અને ઊભું ગોઠવીએ. જ્યાં સુધી પેલો પારો સ્થિર થાય ત્યાં સુધી રાહ જોઈએ અને ત્યાર પછી તાપમાનનું અવલોકન નોંધીએ અને પછી હળવેકથી થર્મોમીટરને પાણીની બહાર કાઢીએ અને જોઈએ તો શું થાય છે. આપણે જોઈ શકીએ કે જેવું થર્મોમીટર પાણીની બહાર આવે કે તરત જ પારાનું સ્તર નીચે ઉતરવા લાગે છે. એનો અર્થ એવો થયો કે જ્યારે થર્મોમીટર પાણીમાં ડૂબાડેલું હતું ત્યારે જ તાપમાનનું અવલોકન લઈ લેવું જોઈએ. બહાર કાઢ્યા પછી અવલોકન લેવાની જે આપણે ચેષ્ટા કરીએ તો એ ખોટું આવે. અને બીજું યાદ રાખવાનું કે શરીરનું તાપમાન માપવા માટે આપણે ક્લિનિકલ થર્મોમીટરને મોઢામાં મૂક્યું પરંતુ આપણે એને મોઢાની બહાર કાઢીને તાપમાન માપવું હતું. તો આપણે શરીરનું તાપમાન માપવા માટે લેબોરેટરી થર્મોમીટર વાપરી શકીએ ખરા, એવો એક પ્રશ્ન થાય તો એનો જવાબ છે ના. શા માટે? કારણ કે દેખીતી રીતે શરીરનું તાપમાન માપવા માટે લેબોરેટરી થર્મોમીટર વાપરવું હિતાવહ નથી. અને આપણને બીજો એક પ્રશ્ન થાય કે ક્લિનિકલ થર્મોમીટરને મોઢાની બહાર કાઢીએ તો એમાં પારાના લેવલમાં શા માટે ફેરફાર ન થયો? પહેલાં ગરમ પાણીમાં તો બહાર કાઢવું એટલે પારો નીચે ઉતરી ગયો હતો. તો એનો જવાબ આપણને એવો છે કે એમાં વચ્ચે ક્લિનિકલ થર્મોમીટરમાં ધ્યાનથી આપણે જોઈએ ને તો એમાં પારા ભરેલા બલ્બની નજીક એક ખાંચ દેખાય. બરાબર, અને ખાંચ છે એ પારાના સ્તરને નીચે ઉતરી જતું અટકાવે છે. બરાબર, તો આમ થર્મોમીટરમાં પારાના વપરાશ અંગે ઘણી બધી આવી અંગત બાબતો છે. પારો છે એ ઝેરી પદાર્થ છે, પાછો પ્રવાહી ધાતુ પદાર્થ છે અને જ્યારે થર્મોમીટર તૂટે ત્યારે પારાનો નિકાલ કરવો મુશ્કેલ છે. અને એટલા માટે અત્યારે ડિજિટલ થર્મોમીટરનો ઉપયોગ પણ વધી ગયો છે. કારણ કે એમાં પારો વપરાતો નથી, સીધા આંકડા જ આવે ડિજિટલ થર્મોમીટર. બરાબર, તો આ પ્રકરણમાં આ મુદ્દા સુધી આજે આપણે પ્રકરણને અટકાવીએ છીએ. તમે બરાબર મેં સમજાવ્યું એને યોગ્ય રીતે સાંભળી યાદ રાખી અને પછી હું પ્રશ્ન પૂછું એના તમારે ઉત્તર આપવાના છે. બરાબર, ઓકે, આવજો.